હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ લર્નિંગ પોઈન્ટ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું HTML5 નું, જે આપણે ફોર્મ કેવી રીતે બનાવી શકીએ. બરાબર, તો HTML5 ની મદદથી આપણે ફોર્મ બનાવશું. HTML5 માં અમુક વધારાની ટેગ્સ જે છે એ એડ થઈને આવેલ છે. બરાબર, તો આપણે એનો યુઝ કરીને પણ ફોર્મને બનાવશું. બરાબર, તો હવે HTML5 નું જે આપણે ફોર્મ બનાવવાના છીએ, બરાબર, તો એની અંદર કયા કયા ઇનપુટ ટાઈપ્સ ની જરૂર પડશે, અથવા તો ઇનપુટ ટાઈપ્સ HTML5 ના કયા કયા છે, રાઈટ, તો એના વિશે આજે આપણે જોઈશું. ઓકે, અને એક્ઝામ્પલ સાથે આપણે રન કરીને કોડિંગ પણ જોઈ લઈશું, એટલે વધારે ખ્યાલ આવશે, રાઈટ. ઓકે, તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું HTML5 ફોર્મ ઇનપુટ ટાઈપ્સ. આપણે ઇનપુટ ટાઈપ્સ જોઈએ, એનો ડિસ્ક્રિપ્શન જોઈએ એક્ઝામ્પલની સાથે, રાઈટ, અને આપણે એક્ઝામ્પલ તરીકે પણ એક કોડિંગ વિશે રન કરીને જોઈ લઈશું. ઓકે ઓકે, તો આપણે સૌથી પહેલા જોઈએ ઇનપુટ ટાઈપ્સ કયું છે. નંબર છે, બરાબર, તો નંબર નો ડિસ્ક્રિપ્શન, મતલબ નંબર શું બતાવે છે, તો કે ઇટ ઇઝ યુઝ ફોર ઇનપુટ ફિલ્ડ્સ ધેટ શુડ કન્ટેન અ ન્યુમેરિક વેલ્યુ. નંબર જે છે એ શું બતાવે છે, તો કે કઈ વેલ્યુને કન્ટેન કરશે, ઓનલી ન્યુમેરિક વેલ્યુ. ન્યુમેરિક વેલ્યુ એટલે કેવી, જે નંબર સિસ્ટમ વાળી વેલ્યુ હોય. બરાબર, 1 2 થી લઈને 0 થી લઈને 100 સુધીની, બરાબર, કોઈ પણ વેલ્યુ, ન્યુમેરિક વેલ્યુ. હવે બીજું શું કીધું છે, એક્ઝામ્પલ આપેલું છે તમને, એમાં તમારે કેટલી લેવાની છે ક્વોન્ટિટી. ન્યુમેરિક વેલ્યુ એટલે તો કોઈ પણ આવી શકે, બરાબર, નંબર વાળી વસ્તુ. તો અહીંયા તમને કહી દીધું છે એક્ઝામ્પલમાં કે તમારે મિનિમમ 1 લેવાના છે અને મેક્સિમમ જે છે એ શું લેવાનું છે, 5. બરાબર, તો ક્વોન્ટિટી છે બિટવીન 1 થી 5 ની અંદર લેવાની છે. ઇનપુટ ટાઈપ તમે શું આપશો, નંબર, રાઈટ. નેમ જે છે એ શું આપશો, ક્વોન્ટિટી, મિનિમમ 1 અને મેક્સિમમ 5. બરાબર, સેકન્ડ છે ડેટ. તો ડેટ જે છે એ શું કામ યુઝ થશે, તો કે ઇનપુટ ફિલ્ડ્સ માટે યુઝ થશે, એ તો ખબર જ છે. બરાબર, ઇનપુટ ટાઈપ માટે શુડ કન્ટેન અ ડેટ, શું કન્ટેન કરશે, તો કે ડેટ ને, કોઈ પણ ડેટ. સપોઝ બર્થડે છે, બરાબર, તો બર્થડે છે તો ઇનપુટ ટાઈપ આપણે શું આપશું, ડેટ, અને નામ શું આપશું, બર્થડે. ઓકે ઓકે, હવે આવશે કલર. તો કલરમાં શું આવશે, તો કે શુડ કન્ટેન અ કલર, શું કન્ટેન કરશે, કલર. હવે ઇનપુટ ટાઈપમાં નામ શું આપશો, કલર, અને નેમ શું આપશો, ફેવરિટ કલર. બરાબર, બીજું છે રેન્જ. તો રેન્જ એટલે શું, રેન્જ એટલે મિનિમમ થી માંડીને મેક્સિમમ નંબર સુધીની જે સંખ્યા હોય કોઈ પણ, એને રેન્જ કહેવાશે. બરાબર, રેન્જ એટલે શું, કે બિટવીન, એટલે કે કોઈ પણ 0 થી લઈને, સપોઝ 10, મિનિમમ 0 છે અને મેક્સિમમ 10 છે, તો એ બે વચ્ચેની 0 થી 10 જે છે એમ આપણે કહી શકીએ, તો એને રેન્જ કહેવાશે, રાઈટ. શુડ કન્ટેન અ વેલ્યુ વિધિન અ રેન્જ. બરાબર, તમને કહી દીધું હોય કે 1 થી 10 માંથી જ તમારે કોઈ પણ નંબર લેવાનો છે, તો એ આપણને રેન્જ આપી દીધી છે એમ કહેવાશે. બરાબર, તો ઇનપુટ ટાઈપ શું આપશો આપણે, એને રેન્જ, અને નામ છે પોઈન્ટ્સ, અને મિનિમમ 0 થી મેક્સિમમ 10 વચ્ચેથી આપણે પોઈન્ટ્સ લેવાના છે. બરાબર, હવે છે મંથ. તો મંથ શું કામ યુઝ થશે, તો કે ઇટ એલાઉઝ ધ યુઝર ટુ સિલેક્ટ અ મંથ એન્ડ યર. શું એલાઉ કરશે, તો કે કોઈ પણ યર અને મંથને સિલેક્ટ કરવા માટે, જેમ કે બર્થડે છે તો બર્થડે માટે મંથ અને યર જોઈશે, રાઈટ. તો ઇનપુટ ટાઈપ આપણે શું આપશું, મંથ, અને નેમ શું આપશું, બર્થડે મંથ. શું કામ, આપણે બર્થડેટનો મંથ જોઈએ છે, એટલા માટે બર્થડે મંથ લખીશું, રાઈટ. પછી વીક છે, તો વીક જે છે એ પણ વીક સિલેક્ટ કરવા માટે યુઝ થશે. બરાબર, તો કે સિલેક્ટ અ વીક, વીક સિલેક્ટ કરવું હશે તો કેવી રીતે, ઇનપુટ ટાઈપ વીક આપશું, અને નેમ જે છે એ વીક અંડરસ્કોર યર, રાઈટ. હવે જે છે ટાઈમ, તો ટાઈમ જે છે એ નો ટાઈમ ઝોન તમને અહીંયા કહી દીધું છે, યુઝર ટુ સિલેક્ટ અ ટાઈમ, સિલેક્ટ અ ટાઈમ, તો ઇનપુટ ટાઈપ શું આપશો, ટાઈમ. બરાબર, નેમ જે છે એ યુઝર ટાઈમ. આ જે છે એનું એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું, એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, આ ખાલી ડિસ્ક્રિપ્શન છે તમારે સમજવા માટે છે, કે HTML5 ની અંદર આટલા ઇનપુટ ટાઈપ્સ આવશે જ્યારે તમે ફોર્મ ક્રિએટ કરશો. બરાબર, પછી છે ડેટ ટાઈમ લોકલ, તો કે શું એલાઉ કરે છે, યુઝરને એલાઉ કરશે ડેટ અને ટાઈમ સિલેક્ટ કરવા માટે, તો અહીંયા તમને આપી દીધું છે. બરાબર, ઓકે, આપણે આગળ જોઈએ. હવે ઈમેલ છે, બરાબર, તો ઈમેલ માટે પણ એવી જ રીતે આવશે, ઇનપુટ ટાઈપ ઈમેલ, નેમ ઈમેલ. સર્ચ એન્જિન છે, તો સર્ચ છે, તો સર્ચ માટે ઇનપુટ ટાઈપ સર્ચ, અને નેમ છે ગૂગલ સર્ચ. બરાબર, પછી છે ટેલિફોન નંબર. બરાબર, તો ટેલિફોન માટે શોર્ટ ફોર્મ છે TEL, યુઝર ટેલિફોન. પછી URL છે, તો URS એટલે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, રાઈટ, આ છે URL. પછી એડ યોર હોમ પેજ, કે તમારા હોમ પેજમાં તમારે URL એડ કરવી છે, તો કેવી રીતે કરશો, ઇનપુટ ટાઈપ શું આપશો, URL, અને જેમાં એડ કરવાનું છે તેનું નામ શું આપશો, હોમ પેજ, રાઈટ. તો આ હતા તમારા HTML5 જ્યારે તમે ફોર્મ ક્રિએટ કરો છો ત્યારે યુઝ થતા ઇનપુટ ટાઈપ્સ. બરાબર, જે તમારે યાદ રાખવાના છે, રાઈટ. તો હવે આપણે HTML5 ફોર્મના એલિમેન્ટ્સ વિશે જોઈએ. બરાબર, આ ઇનપુટ ટાઈપ્સ હતા, હવે આપણે એલિમેન્ટ્સ વિશે જોઈએ.
તો એમાં સૌથી પહેલું એલિમેન્ટ છે કયું? ડેટા લિસ્ટ. હવે આનો આપણે પ્રેક્ટિકલ સાથે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે એનું કોડિંગ થાય છે, બરાબર. એની પહેલા આપણે જોઈ લઈએ ડેટા લિસ્ટ નો યુઝ શું કામ થશે. તો કે ડેટા લિસ્ટ ટેગ જે છે, એલિમેન્ટ સ્પેસિફાય અ લિસ્ટ ઓફ પ્રી ડિફાઇન્ડ ઓપ્શન ફોર એન ઇનપુટ એલિમેન્ટ. અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે કોડિંગ કરશું એટલે તમને ખ્યાલ આવી જશે કે આનો યુઝ કેવી રીતે થાય છે, બરાબર. યુઝર્સ વિલ સી અ ડ્રોપ ડાઉન લિસ્ટ. ડ્રોપ ડાઉન લિસ્ટ એટલે કેવું? તમને આવી રીતે આવું ટ્રાયંગલ જેવું, ઊંધો ટ્રાયંગલ જેવો સિમ્બોલ હશે, બરાબર. એ ડ્રોપ ડાઉન કરવા માટે, લિસ્ટ સિલેક્ટ કરવા માટે યુઝ થશે. તો આ ડેટા લિસ્ટ જે છે એ લિસ્ટ બતાવે છે, જેમ કે લિસ્ટ એટ્રીબ્યુટ ઇનપુટ એલિમેન્ટ મસ્ટ રિફર ટુ ધ આઈડી એટ્રીબ્યુટ ઓફ ધી ડેટા લિસ્ટ એલિમેન્ટ, બરાબર. અહીં તમને કીધું છે લિસ્ટ એટ્રીબ્યુટ જે છે એ શું બતાવે છે? ઇનપુટ બતાવશે, અને આઈડી એટ્રીબ્યુટ જે છે એ ડેટા લિસ્ટ માટે યુઝ થશે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. આ એક્ઝામ્પલ સેમ આપણે જોઈએ, આપણે પ્રોગ્રામ કરીને જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે ઓકે, આ રીતે આપણે લેવાનું છે ઇનપુટ ટાઈપ, ઇનપુટ લિસ્ટ લેવાનું છે. આપણે શું કીધું? લિસ્ટ એટ્રીબ્યુટ જે છે એ શું બતાવે છે? ઇનપુટ એલિમેન્ટ. અને આઈડી એટ્રીબ્યુટ જે છે એ શું બતાવે છે? ડેટા લિસ્ટ એલિમેન્ટ, બરાબર. તો હવે આપણે અહીંયાથી આ રીતે ટાઈપ કરશું આની અંદર એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. પહેલાં તો તમે ટાઇટલ આપી દો. ઓકે, આપણે શું બનાવીએ છીએ? ફોર્મ ક્રિએટ કરીએ છીએ. તો હું અહીંયા લખીશ This is form, બરાબર. કંટ્રોલ એસ કરો, આપણી ફાઇલને સેવ કરવું પડશે. ઓકે, ઓકે. હવે જે પાર્ટ લખીશ એ બોડીની અંદર આવશે. આપણે શું લેવાનું છે સૌથી પહેલા? હવે તમારે યાદ શું રાખવાનું છે? તો કે આને તમને જો તમે એક કોડિંગ કરશો એટલે તમને બાકીના કોડિંગ આવડી જ જશે, ઓટોમેટિકલી પ્રોગ્રામ રન થઈ જ જશે, બરાબર. જો તમને ખ્યાલ હશે તો કે આ ટેગનો યુઝ શું કામ થાય છે, બરાબર. તો હવે આપણે ફોર્મના એલિમેન્ટ વિશે જોઈએ છે તો કેવી રીતે યુઝ થાય એ આપણે જોઈએ, બરાબર. ઇનપુટ લિસ્ટ બ્રાઉઝર શું લઈશું? ઇનપુટ લિસ્ટ બ્રાઉઝર્સ લેવાના છે, બરાબર. પછી આવશે નેમ, જે આપણે લઈશું બ્રાઉઝરના નેમ. અહીંયા લઈશું ડેટા લિસ્ટ એલિમેન્ટનો આપણે અહીંયા યુઝ કરીએ છીએ. ડેટા લિસ્ટ આઈડી આપણે શું લઈએ છીએ? તો કે બ્રાઉઝર, બરાબર. ઓકે, કંટ્રોલ એસ કરતા જાઓ એટલે તમારું આ જે છે એમને રહેશે, બરાબર, સેવ થતું જશે. ઓકે, હવે તમારે શું કરવાનું છે? હવે તમારે જેટલા પણ આમાં બ્રાઉઝર એડ કરવા છે એને તમે એડ કરી શકો. આપણે ડ્રોપ ડાઉન લિસ્ટમાં જોવાનું છે. તો કે આ રીતે તમે એડ કરશો, શું ઓપ્શન કયા કયા આપવા છે? તો કે ઓપ્શન વેલ્યુ કઈ કઈ આપવી છે? તો પહેલું હું લખીશ સફારી, બરાબર, બ્રાઉઝરનું નામ છે. જો તમારે બીજા લખવાના હોય તો તમે અહીંયા આ રીતે કોપી પેસ્ટ પણ કરી શકો અને લખો તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો હું અહીંયા આ રીતે કોપી પેસ્ટ કરી દઉં છું. જેટલા તમારે લેવા હશે એટલા અહીંયા ઇઝીલી આવી જશે, બરાબર. અહીંયા હું લખું છું ગૂગલ ક્રોમ, બરાબર. થર્ડ લઈશ ફાયરફોક્સ, અને ફોર્થ જે છે એ કોઈ પણ તમારે લઈ લેવાનું, બરાબર. અહીંયા લઈશ ઇન્ટરનેટ એક્સપ્લોરર, બરાબર. સેવ કરો ફાઇલને. હવે તમારે શું કરવાનું છે? આપણે જે ડેટા લિસ્ટ ને ઓપન કર્યું છે એને ક્લોઝ કરવું પડશે, બરાબર. તો ક્લોઝ કરવા માટે આપણે સ્લેશ નો યુઝ કરીશું. ઓકે, આ રીતે તમારું ફોર્મ જે છે એ ક્રિએટ થશે. હવે આપણે એને રન કરીને જોઈશું. ઓકે ઓકે, તો તમારે અહીંયા શું જોવાનું છે? આપણે ફોર્મ બનાવીએ છીએ તો ફોર્મ ટેગ તો આપવું જોશે ને, બરાબર. તો ફોર્મ બનાવીએ છીએ એટલે પહેલા તો આપણે ફોર્મ, આપણે કેમ ટેબલ બનાવતા તો ટેબલ ટેગનો યુઝ કરતા અને એની અંદર બીજા નાના નાના ટેગનો યુઝ કરતા. એવી રીતે આપણે ફોર્મ ક્રિએટ કરીએ છીએ તો ફોર્મ માટે આપણે કયા ટેગનો યુઝ કરીશું? ફોર્મ ટેગનો, રાઈટ. અને એની અંદર આપણે ડેટા લિસ્ટ આઈડી કે જે આપણે સિલેક્ટ કરીએ છીએ, ઓપ્શન વેલ્યુ આપીએ છીએ, એ બધું આવશે, બરાબર. તો આપણે અહીંયા ફોર્મ ટેગનો ઓપન કરશું, અહીંયા ક્લોઝ થઈ જશે, બરાબર. હવે જો તમારે આટલું રાખવું હોય તો પણ વાંધો નહીં, પણ જો તમારે બટન રાખવું છે, બરાબર, ઇનપુટ ટાઈપ જે છે એને સબમિટ પણ કરવા છે તો તમે સબમિટ આ રીતે પણ આપી શકો, બરાબર. હવે આપણે આને જોઈએ, આપણે જે કોડિંગ છે એ રન થાય છે કે નહીં, બરાબર. તો આ રીતે ડેટા લિસ્ટ એલિમેન્ટ જે છે એ આપણને બતાવે છે કે નહીં.
ઓકે, તો તમે કોઈ પણ તમારા બ્રાઉઝરમાં જઈને રન કરી શકો છો. બરાબર, આપણે જોઈએ અહીંયાથી. ઓકે, રન થઈ જાય છે, સબમિટ પણ આવી જાય છે. મારું ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં છે એટલે સબમિટ ક્વેરી એવું લખેલું આવશે. જો તમે બીજા બ્રાઉઝરમાં કરતા હશો તો સબમિટ જ આવશે, તમે જે લખશો એ પ્રમાણે. બરાબર, હવે અહીંયા જે છે આપણે ઓપ્શનમાં આપ્યા છે તો આવે છે. હા બરાબર, પહેલું શું રાખ્યું છે આપણે, સફારી. બરાબર, અહીંયા આપણે જોઈ લે શું છે, તો કે સફારી આવે છે ઓપ્શનમાં. યસ, સફારી આવે છે. બરાબર, બીજું છે ફાયરફોક્સ, તો આ ફાયરફોક્સ પણ આવે છે. ગૂગલ ક્રોમ રાખ્યું છે તો ગૂગલ ક્રોમ પણ આવે છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર તો એ પણ આવે છે. બરાબર, અને સબમિટ રાખ્યું છે તો સબમિટ પણ આવશે. અહીંયાથી તમે કોઈ પણ સિલેક્ટ કરી અને સબમિટ કરી શકો. બરાબર, આ રીતે જે છે તમારું એ કોડિંગ જે છે એ રન થઈ જશે. એટલે આ રીતે તમે કોઈ પણ ઇઝીલી ફોર્મ બનાવી શકો HTML ની મદદથી. બરાબર, તો આ HTML 5 નો પહેલો એલિમેન્ટ હતો ડેટા લિસ્ટ એલિમેન્ટ, જેના વિશે આપણે પ્રેક્ટિકલ સહિત આજના લેક્ચરમાં જોયું. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું એના ઓડિયો ટેગ, વિડીયો ટેગ, કેવી રીતે ઓડિયો એડ કરાવી શકાય, વિડીયો એડ કરાવી શકાય. બરાબર, તો એ બધા વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. રાઈટ, તો આજના માટે આટલું તમારે કરવાનું છે. આ પ્રેક્ટિકલ બધા રન કરીને જોવાનો છે એટલે તમને વધારે ખ્યાલ આવે. બરાબર, ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરો બીજા આવા વિડીયો મેળવવા માટે ચેનલ લર્નિંગ પોઈન્ટને. થેન્ક યુ.